જો તમે અવારનવાર ચિપ્સ બિસ્કીટ અને ભુજિયા જેવી વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન થઈ જાઓ કારણ કે આ સ્વાદ વધારનારી વસ્તુઓ તમારી ઉંમર ઓછી કરી રહી છે હાલમાં જ એક રિપોર્ટથી ખુલાસો થયો છે આ તમામ ચીજો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ છે કોઈપણ તેલને જ્યારે હાઇડ્રેજીનેશનની પ્રક્રિયા દ્વારા જમાવવામાં આવે છે ત્યારે તેને જામેલી ફેટમાં ફેરવવામાં આવે છે અને પછી તે ટ્રાન્સફેટ કે ટ્રાન્સફેટી એસિડ સ્વરૂપ લઈ લે છે અત્રે જણાવવાનું કે બિસ્કીટ હોય કે નમકીન તેમાં ટ્રાન્સફેટનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને તેને લાંબા સમય સુધી જાળવી શકાય એટલે કે તે બગડી ન જાય અને તેની મજા લઈ શકાય ડોક્ટરોના જણાવ્યા મુજબ ટ્રાન્સફેટની જરૂર આપણા શરીરને છે જ નહીં ટ્રાન્સફેટ આપણા શરીરમાં રહેલી સારી ફેટને પણ ખરાબ ફેટમાં ફેરવે છે તે ફક્ત આર્ટરીમાં જમા થઈને હૃદયને જ નુકસાન પહોંચે છે એવું નથી પરંતુ સાથે સાથે લિવર અને બ્રેન ઉપર પણ ખરાબ અસર પડે છે ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ દુનિયામાં પાંચ અબ્બજ લોકોનું જીવન ટ્રાન્સફેટ્સ ઘટાડી દીધું અને તેઓ હૃદયની બીમારીના જોખમ સાથે જીવી રહ્યા છે બે હજાર અઢારમાં ખોરાકમાંથી ટ્રાન્સફેટ્સને ઘટાડવા અને બે હજાર ત્રેવીસ સુધીમાં ટ્રાન્સફેટ્સ ખાદ્ય પદાર્થોથી સંપૂર્ણ રીતે ખતમ કરવાના પ્રયત્નો શરૂ થયા હતા જોકે હવે તત્તાળીસ દેશ આ મામલે આગળ વધ્યા છે બે હજાર બાવીસમાં ભારત પણ આ યાદીમાં સામેલ થયું હવે એ પણ જાણીએ કે આવી પ્રોડક્ટ્સમાં ટ્રાન્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ના માપદંડો મુજબ ટ્રાન્સફેટ્સનું પ્રમાણ પ્રતિસો ગ્રામમાં બે થી વધુ હોવું જોઈએ નહીં નું તો તે પણ કહેવું છે કે પેક રિફાઇન્ડ ઓઇલ કે જેમાં હાઇડ્રોજનની માત્રા વધુ હોય છે તેને બેન કરવામાં આવે ભારતમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ જાન્યુઆરી બે હજાર બાવીસમાં નિયમ લાગુ કર્યા છે પરંતુ બજારમાં વેચાઈ રહેલા આ પ્રોડક્ટ્સ આ માપદંડોનું કેટલું પાલન કરે છે તે કહી શકાય નહીં